यूनिट 3 एक्टिविटी 3। तो कैन आई हैव योर 5 मिनिट। आना आधारे जणाव कि नीचेनो वाक्य कोण बोली शके। हेरी माटे एच, जाडेजा माटे जे, अने रेशमा माटे आर, अने शारदाबेन माटे एस लखो। तो कयो वाक्य कोने बोल्यो छे ए लखवानुं छे। हाउ केन यू से देट इट विल सेव माई टाइम। तो आ आपने पाठमां वाँच्युं हतुं, जाडेजा सरे कीधुं हतुं। तो जे, हेलो आई एम मिस्टर पटेल एंड आई एम अ सेल्समैन। आ कोने कीधुं हतुं? हरे, कारण के सेल्समैन हतो अने मिस्टर पटेल। अवर कंपनी हेज मेड धीस शेम्पू फॉर पीपल लाइक यू। तो आ कोने कीधुं हतुं? એ પણ હરીએ જ કીધું હતું। આઈ એમ વેરી કલરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર, કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર, કે હું મારા જે ગ્રાહકોનું બહુ ખ્યાલ રાખું છું। તો આ વાક્ય રેશમા કીધું હતું, રેશમાએ। આઈ નીડ યોર 5 મિનિટ્સ, આ વાક્ય કોણ કહે છે? હરીશ। આઈ એમ ઇન હરી, આઈ હેવ અ ફંક્શન ઇન સ્કૂલ, આ કોણ કહે છે? શારદાબેન। ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ, એટલે કે બજાર ભાવ અલગ હોય છે આનો, આ કોણ કહે છે? હરીશ। ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર્સ વિથ શેમ્પુ, આ કોણ કહે છે? રશ્મિ, કે તમારા જે શેમ્પુ છે એમની જોડે કન્ડિશનર પણ આપો છો? ઇટ ઇઝ 2 in 1, શેમ્પૂ વિથ કન્ડિશનર, એટલે કે આમાં શેમ્પૂ અને કન્ડિશનર બે છે, આ કોનું કહેવાનું છે? હરીશનું। આઈ વિલ મીટ સમ અધર ડે, આપણે ક્યારેક બીજા દિવસે મળશું, તો આ કોણ કહે છે? શારદાબેન। એ રીતના આપણે એક્ટિવિટી 4 જોઈએ। તો અહીંયા શું છે? તમારા શિક્ષક આવશે, રમત રમાડશે, ત્યારબાદ નીચે આપેલ સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને લખો। એટલે કે આ જે વાક્ય છે એના આધારે તમારે કાઉન્ટ્સમાંથી જોઈ અને અહીંયા વાક્ય લખવાનું છે, જે કે હું વાંચીને સમજાવીશ એ રીતના। કે તમારા શિક્ષક મહાસાગરનું પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ તમે અને તમારા મિત્રો પંચામૃત ડેરીનું મુલાકાત કરવાનું નક્કી કરેલ છે। તો એ છે કે શિક્ષક જે છે એ મહીસાગરનું પ્રવાસનું આયોજન કરે છે, તમારે જવું છે પંચામૃત ડેરીએ। તો આમાં જે પંચામૃત ડેરીનું વાક્ય હોય એ લખવાનો છે। તો અહીંયા આ કે આપેલું છે, નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી, કે ના સર અમારો જે નિર્ણય છે એ પંચામૃત ડેરીએ જવાનું છે। તો નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી। પછી તમારા માતા તમને દુકાનેથી કંઈ વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે, તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો, તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે, તો તમે તમારા મમ્મીને શું કહેશો? કે ભાઈ તમને ઘરેથી કંઈ દુકાનમાં સામાન લેવા માટે મોકલે છે, પણ તમે તમારું હોમવર્ક ગૃહ કાર્ય કરી રહ્યા છો, તો કહેશો કે થોડો ટાઈમ પછી લઈ આવું। તો અહીંયા વાક્ય આપેલું છે, મોમ ગીવ મી સમ ટાઈમ, તો મોમ ગીવ મી સમ ટાઈમ। પછી અહીંયા આગળ બીજા વાક્યો છે, દુકાનદાર તમને એક પેન ખરીદવું કહી રહ્યો છે, તમને તે ગમતી નથી, બરાબર? દુકાનવાળાને શું કહેશો? કે માફ કરજો, અમને બીજી પેન આપો, આ પેન નથી જોતી। તો અહીંયા વાક્ય લખેલું છે, સોરી બટ આઈ પ્રિફર ઓટોમેક પેન, તો લખશું અહીંયા, સોરી બટ આઈ પ્રિફર ઓટોમેક પેન, સોરી પેન। હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પૂ વેચવા માગે છે, તમે તે લેવા માગતા નથી,
तो आई एम सॉरी वी यूज अनदर के माफ करजो पण अमे बीजू शेम्पू वापरीए छीए. आई एम सॉरी वी यूज अनदर. પછી ધ્રુવિલ તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે, તમે ત્યાં ચોક્કસ જશો. તો તમને આમંત્રણપત્ર આપ કોઈ આપે તો એમ કે હા અમે પહોંચી જશું. તો શ્યોર આઈ વિલ થેન્ક યુ ફોર ઇન્વિટેશન. બરાબર છે. એક્ટિવિટી 5, અહીંયા આપણે નીચે જે વાક્ય આપેલા છે એ એક્સેપ્ટેડ હોય તો એ કરવાનો છે. પ્રપોઝલ એટલે કે કોઈ વાત મૂકી હોય કે કરવાની છે કે નહીં એમ, તેમાં પી લખવાનો છે. અને જો ના પાડવાની હોય કે આ આપણે કામ નથી કરવાનું તો એમાં ડી લખવાનો છે. તો લેટ્સ પ્લે ચેસ, તો આ એક વાત મૂકી અને પ્રપોઝલ. વાય નોટ લેટ્સ પ્લે, કે હા એમને શી કરી દીધી, હાલો આપણે ચેસ રમીએ. તો એક્સેપ્ટેડ. સોરી આઈ લાઈક ટુ પ્લે ખોખો, આ જે છે એ બંનેની વાત ના પાડે છે અને કહે છે કે ખોખો લખવું છે, રમવું છે. તો અહીંયા ડી એ વાતની ના પાડી દે છે. શ્યોર લેટ મી સી ઇટ, શું કહે છે પાકું ચાલો જોઈ લઈએ. એ લેટ્સ ઓપન ધેટ વિન્ડો, આ એક પ્રપોઝલ છે, વાત મૂકે છે કે ને વિન્ડો ચાલુ કરીએ એવી રીતના. પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, કે એના પપ્પાને પૂછે છે કે પપ્પા મને હોમવર્ક કરવામાં મદદ કરશો. આ એક વાત મૂકે છે કે ભાઈ અમને મદદ કરશો કે નહીં એમ. શ્યોર હા આ પાડે છે, એક્સેપ્ટેડ. સોરી આઈ હેવ ટાયર્ડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ, કે માફ કરજો હું થાકી ગયો છું ને હું આને ઓપન નહીં કરી શકું. તો આ ના પાડી દે છે, ડિનેઇડ કરી દે છે. લેટ્સ મી આસ્ક અધર મેમ્બર ઓફ ધ બેન્ડ, આઈ વિલ ટેલ યુ ટુમારો, કે હું મારા જે બીજા મેમ્બર્સ છે એમની સાથે વાત કરીને તમને કાલે જવાબ આપું. તો આ એક પ્રપોઝલ છે. ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી, કે ખરેખર મારા બધા મિત્ર ખુશ થશે. આઈ એક્સેપ્ટેડ. ઓહ આઈ લાઈક ઇટ, વેઇટ ફોર 5 મિનિટ ધેન આઈ વિલ બી વિથ યુ, કે મને ગમ્યું 5 મિનિટ વાળી રાહ જુઓ હું તમારી સાથે આવી જઈશ. તો આ જે છે એ પ્રપોઝલ છે. સારું આગળ આપણે કાલે કરશું.